सब्सक्राइब करो गामठी किचन ने बेल आइकॉन दबावो लेटेस्ट कुकिंग वीडियो जोवा माटे। नमस्ते फ्रेंड्स, गामठी किचन में तमारू हार्दिक स्वागत छे। आजे आपणे बनावीशुं कटकी केरी। कटकी केरी आजे आपणे ट्रेडिशनल रीतना बनावाना छीए। तड़का छायानी कटकी केरी केवी रीतना बनावी ते आजे आपणे जोवाना छीए। कटकी केरी इंस्टंट केवी रीतना बनावी ते तो आपणे मूकेलुं ज छे आपणी चेनलमां गामठी किचनमां। ते सिवाय पण गोड़ केरी, खाटी केरी, मेथी केरी, गुंदा केरी वगैरे अथाणा आपणे आपणी चेनलमां गामठी किचनमां मूकेला ज छे, तमे जोई शको छो। फ्रेंड्स, આજે આપણે અહીંયા 300 ગ્રામ કેરી લીધી છે। અહીંયા મેં કેસર કેરી લીધી છે। કેરીને પહેલાં ધોઈ અને એકદમ સરસ લૂછી લીધી છે। તેની હવે આપણે છાલ દૂર કરશું। અહીંયા મેં કેસર કેરી લીધી છે। તમે રાજાપુરી કેરી પણ લઈ શકો છો, પણ કેસર કેરીની સુગંધ એકદમ સરસ આવે છે એટલે મને કેસર કેરી વધારે ગમે છે। આ જ રીતના આપણે બે કેરીની છાલ કાઢી લેવાની છે। આ જ રીતના હું બે કેરીની છાલ કાઢી લઈશ। બે કેરીની છાલ કાઢી અને આપણે તેના નાના નાના પીસ કરશું, અને તમે ઇલેક્ટ્રિક ચોપરમાં પણ કરી શકો છો, પણ હાથેથી કરેલા પીસ એકદમ સરસ એક સરખા થાય છે એટલે બને ત્યાં સુધી હાથનો ઉપયોગ જ કરવો। તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણે એકદમ સરસ નાના નાના પીસ કરી લીધા છે। આ જ રીતે હું બે કેરીના પીસ કરી અને તમને બતાવું છું। અહીંયા આપણે બે કેરીનું કટિંગ કરી લીધું છે, તમે જોઈ શકો છો। તેને હવે આપણે એક તપેલામાં લઈ લેશું। આમાં આપણે લઈ લેશું 1/4 ટી સ્પૂન હળદર પાવડર, ટેસ્ટ પ્રમાણે મીઠું લેશું, બધું મિક્સ થઈ જાય એટલે ઢાંકણ ઢાંકી અને આપણે 15 મિનિટ માટે તેને રાખી દઈશું। 15 મિનિટ પછી આપણે જોશું તો એકદમ સરસ આપણે હળદર વાળો કલર પણ આવી ગયો છે, અને તમે આમ જુઓ તો એકદમ સરસ પાણી પણ નીકળવા માંડ્યું છે। પણ આ પાણીને આપણે આમને જ રાખશું, કારણ કે આ પાણીથી જ એકદમ સરસ આપણો રસો તૈયાર થશે। તેમાં 300 ગ્રામ કેરીની સામે આપણે લેવાની છે 400 ગ્રામ ખાંડ। ખાંડને મેં દળી લીધી છે જેથી કરીને એકદમ સરસથી મિક્સ થતા વાર ના લાગે। થોડી થોડી ખાંડ લેતા જાશું અને ચલાવતા જાશું। આખી ખાંડ તમારે જો લેવાની હોય તો ખાંડ ઓગળે પછી જ તડકામાં મૂકવાનું છે, તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે। આ ખાંડને આપણે 5 થી 6 કલાક માટે એકદમ ઓગળવા દેશું અને પછી જ બીજા દિવસે તડકામાં રાખશું, ઢાંકીને રાખી દેશું। બીજા દિવસે આપણે જોશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ ખાંડનું પાણી થઈ ગયું છે અને ખાંડ આપણી બધી ઓગળી ગઈ છે। આને હવે આપણે તડકામાં મૂકી દેવાનું છે। કોઈ પણ એકદમ આછું કપડું લઈ અને બાંધી અને એને તડકામાં મૂકી દેવાનું છે। અહીંયા આપણે સારી રીતના બાંધી લેશું। આપણી કટકી ઓછી છે એટલે આપણે 5 થી 6 દિવસમાં જ તૈયાર થઈ જશે। તૈયાર થઈ જશે ત્યારે હું તમને પાછું બતાવીશ। રોજ સાંજે આને લઈ લેવાનું છે અને સવારમાં તડકામાં મૂકી દેવાનું છે, અને રોજ રોજ ચમચાથી એકવાર ચલાવી લેવાનું છે એટલે રોજ રાતે લેવાનું ભૂલવાનું નથી। આજે આપણી કટકીનો 6ઠો દિવસ છે। આપણી કટકી કાલો જ એકદમ સરસ તૈયાર થઈ ગઈ હતી, પણ એક દિવસ વધારે રાખી દીધી હતી। અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ ઘાટો એવો આપણો રસો તૈયાર થઈ ગયો છે। રોજ રોજ ચલાવતી વખતે સાઈડ સાઈડમાંથી ખાસ ઉખેડવાનું છે, તે ભૂલવાનું નથી। તમે જોઈ શકો છો આમ જોઈએ તો એક તારની ચાસણી પણ થઈ જાય છે અને એકદમ સરસ એવો ઘાટો રસો આપણો તૈયાર છે। આમાં આપણે લઈ લેશું 1/4 કચરું વાટેલું આખું જીરું, શેકેલું નથી એમને, કાચું જ છે। 1/2 ટેબલ સ્પૂન લેશું આખા જીરાનો, ટેસ્ટ ખૂબ જ સરસ આવશે એટલે થોડીક ક્વોન્ટિટી વધારે રાખશું। 3 નંગ તજ લેશું, તજના કટકા કરી લીધા છે,
3-4 આપણે લવિંગ લઈ લેશું, 1 ટેબલ સ્પૂન કશ્મીરી લાલ મરચું લેશું જેથી કરીને એકદમ સરસ કલર આવે, ને બધું સરસથી મિક્સ કરી દેશું. ખાંડનું પ્રમાણ કેરી કરતાં થોડુંક વધારે રાખ્યું હોય તો એકદમ સરસ રસો થાય, તમે જોઈ શકો છો. ફરી પાછું આને આપણે 3-4 કલાક માટે તડકામાં રાખી દેવાનું છે. પાછું આપણે કપડું બાંધી અને તડકામાં રાખી દેશું જેથી કરીને મરચું પાવડર ને બધું એકદમ સરસ મિક્સ થઈ જાય. 4-5 કલાક આપણે તડકામાં રાખી દીધા પછી આપણે જોઈ લઈએ તો તમે જોઈ શકો છો એકદમ કલર સરસ થઈ ગયો છે અને બધું એકદમ સરસ મિક્સ થઈ ગયું છે. આને તમે કોઈ પણ કાચની જારમાં ભરી અને ફ્રીજમાં પણ નહીં અને બહાર જ રાખી શકો છો. રોટલી, ભાખરી, થેપલા, પરાઠા, પૂરી સાથે સર્વ કરી શકો છો, ખૂબ જ મજા પડી જશે ને ટ્રાવેલિંગમાં પણ લઈ જઈ શકો છો. સર્વ કરીશું. રોજ ખાવા માટે તમારે નાની કાચની જારમાં ભરી લેવાની રહેશે જેથી કરીને રોજ રોજ મોટી જાર ખોલવી ના પડે. તો તમે જોઈ શકો છો એકદમ મસ્ત અને એકદમ સરસ રસાવાળી આપણી કટકી કેરી તૈયાર છે. તમે આ કટકી કેરી તડકા છાયાની બનાવો છો કે નહીં તે કોમેન્ટ કરીને મને ચોક્કસ કહેજો. ના બનાવતા હોય તો આ રીતથી તમે ચોક્કસ બનાવજો. તો ફ્રેન્ડ્સ, આજની રેસીપી તમને કેવી લાગી? જો સારી લાગે તો વિડીયોને લાઇક ને શેર કરજો. હજી સુધી ચેનલમાં નવા છો, સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન પ્રેસ કરવાનું ભૂલતા નહીં. આવજો ફ્રેન્ડ.